આ પ્રતિજ્ઞાને મજબૂતપણે તમામે તમામ વીએસજીના મેમ્બરોએ એને વફાદાર રહેવાનું હોય છે. એક છેલ્લી 5 મિનિટની વાત કરી, બરાબર 12:30 આપણે અહીંથી ઊભા થવાનું છે. બરાબર 1 કલાકમાં બપોરનું ભોજન લઈ, અમારી ઈચ્છા તો એવી હતી કે બપોરે અલ્પાહાર આપી, અલ્પાહાર એટલે સમજે ખાલી ઇડલી ને તાકાત છે, એને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. 1 કલાકનો સમય છે, એની અંદર જમીને પાછા તરત આવવાનું. સાંભળો બરાબર, વચ્ચે વાતો નહીં કરતા. સૌથી પહેલા વિક્રમ સર્જક અમદાવાદમાં જે સિદ્ધિ તપ થયા, એ સિદ્ધિ તપની 10 મિનિટની વિડીયો આ સ્ટેજ ઉપર તમને બતાડવામાં આવશે. ગુજરાત ગચ્છાધિપતિએ આપેલા પછખાણમાં શું તાકાત હોય, એ તાકાત 6.5 વર્ષના છોકરાથી લગાવી અહીંયા એક અરહમ નામનો છોકરો છે. ઘરા ઉપર આવ, જલ્દી આવ.
ભેદાસ કઈ નઈ, 5 મિનિટ પછી. હવે તો મારે બીજી વાર કહેવાનું હોય તે હું તો એમ જ સમજુ કે એ હિતેશભાઈ લગાડે, બોલાય ફરીથી લગાડે. એંગેજ આવશે. એક કામ કરો, ફરીથી ડિલીટ કરો અને ફરીથી લગાડો. ઓકે, ફરીથી લગાડવા ગયા. 9 3. અરે સાહેબ, આ તો મારો નંબર છે. તમે આમાં કઈ સમજ્યા? તમારી જાત આખી દુનિયાની પંચાયતમાં એટલી વ્યસ્ત છે કે તમને ખુદ રે તમારો વિચાર કરવાનો. મોબાઈલમાં તમારો નંબર સેવ, એપોઇન્ટમેન્ટની ડાયરીમાં આખી દુનિયાની એપોઇન્ટમેન્ટ લીધી છે, તમારી આત્માની નથી લીધી. અને એડ્રેસ બુકમાં આખા ગામના એડ્રેસ નાખ્યા છે, પોતાનું ખુદનું એડ્રેસ નથી. કહીથી મારે ક્યાં તો આવી એક સરસ આવિહાર સેવા, એની અંદર અમારા બે મહાત્મા ભરૂચ અસુરિયાની અંદર કાળધર્મ પામ્યા. ખબર નહીં, ઘણાને એમ લાગે છે કે આપણે આ બે મહાત્માને બહુ ઉચક્યા, આપણે શું ઉચકતા હતા. એમના જ પુણ્યથી તેઓ એવા ઉચકાયા, એવા ઉચકાયા સમસ્ત ભારતને એણે હચમચાવી નાખ્યા. સૌથી પહેલી અહીંયા સવારે કાળ કર્યા અને 9 વાગે ગુજરાતના ખેરાળુમાં રેલી નીકળી. બપોરે નવસારીમાં રેલી નીકળી અને પછી તો વલસાડ, વાપી, સુરત, બારડોલી, અમદાવાદ, દરેકે દરેક ગામોની અંદર જે રીતની રેલી નીકળી એ જોતા એમ લાગ્યું કે આજે પણ જૈન સાધુઓ માટે જૈન સંઘ કેટલો જાગતો છે. અને એક જોવા જાવ તો નુકસાન તો બે મહાત્માને જે ગુમાવ્યાનું છે ને, કે તમે 2200 નહીં 22000 થશો ને, એ નુકસાન તો ક્યારેય ભરપાઈ નથી થવાનું. પણ બીજી બાજુ એટલી તાકાત છે કે જંબુ વિજયજીની લાશ પડી, એ લાશ ઉપર એક ગ્રુપ રચાયું જેનું નામ ભિવંડી, અને ભિવંડીએ બીજા નવા 5 ગ્રુપ રચ્યા. અને જ્યાં અમે નવસારી પહોંચ્યા ત્યાં બે મહાત્માની લાશ પડી, અને આ લાશે નવા 20 ગ્રુપની રચના કરી. હું નથી ઈચ્છતો સમસ્ત ભારતની અંદર આવા વિહાર સેવા ગ્રુપોની જો રચના કરવી હોય તો આવનારા વર્ષોમાં શું અમારા સાધુઓએ આવા બલિદાનો આપતા રહેવાના છે? શું અમારા સાધુઓની લાશ ઉપર તમારા આવા ગ્રુપોની રચના અને સ્થાપના કરવાની? ના, હું નથી ઈચ્છતો આવા મહાત્માઓના લાશ ઉપર કોઈ ગ્રુપની સ્થાપના કે રચના ન થવી જોઈએ. કર્મના સંયોગે કદાચ તેઓ કાળ કર્યા, એનું નિમિત્ત મળ્યું, આપણે જાગ્યા. આજે 25 ગ્રુપ પૂરા થયા, નવા 5 ગ્રુપ આજે રચાયા. આ જ રીતના પારનામાં જે ગ્રુપ રચાયું આચાર્ય દેવ ભાગ્યશ વિજય સુરીશ્વરજીએ પ્રેરણા કરી, કરજણનું જે ગ્રુપ આવ્યું પન્યાસ પદ્મદર્શન વિજયજીએ પ્રેરણા કરી, નંદુરબાર એ જે ગ્રુપની રચના થઈ, નો ડાઉટ સાહિત્ય બધું મોકલતો રહ્યો પણ એમાં પ્રેરણાના અંશ, પ્રેરણાનો પાવર જો હોય, અલગ અલગ સમુદાયના અલગ અલગ ગુરુ ભગવંતો, નંદુરબારમાં સાધ્વીજી ભગવંતે પ્રેરણા કરી અને 30 યુવાનોને તૈયાર કર્યા. આ જ રીતના ભીલાડ, બોરડી, કોલવડની અંદર પણ, વાપીની અંદર પણ ટાઉનમાં આવા ગ્રુપોની રચના થઈ અને સંકિત યુવક મંડળ દ્વારા મલાડ, કાંદીવલી, બોરીવલીના પણ યુવાનો આ જ રીતના સરસ સેવા આપી રહ્યા છે. વર્તમાનના આપણા 30-35 જે ગ્રુપ છે, એ ગ્રુપનું પહેલું સંમેલન જ્યારે સુરતમાં થયું, એ સુરતમાં અગ્રીમ સભામાં બેઠા હતા અમારા બાબુભાઈ, બાબુ કાકા જેમને કહીએ, કે પી સંઘવી. આ સંઘવી પોતે બેઠા 3 કલાકનું જોયું, જાણ્યું, સાંભળ્યા પછી એમણે કીધું, મારા સાહેબ આ ગ્રુપને જો લાંબા સમય સુધી ચલાવવું હોય તો ફંડ કરવું જોઈએ. મેં કીધું, મારો નિયમ છે, જ્યાં ફંડ ત્યાં બંધ. આવા બંધ જો નકો કરવા હોય ફંડ નહીં. મને કે મારા સાહેબ તો લાંબુ નહીં ચાલે, આવતીકાલે આ યુવાનોની સંખ્યા સેંકડોમાંથી હજારોમાં જઈ રહી છે, ત્યારે ફંડ જરૂરી છે. અને અમે ડૉક્ટર સંજયભાઈને પૂછ્યું, એમણે કીધું, સાહેબ નાના નાના ગામડાઓના યુવાનો મને કેવા દો, ભરૂચના કેટલાક યુવાનો પોતે સર્વિસ કરે છે, એ કેપ્ટન પોતાના મોબાઈલમાંથી દર મહિને કદાચ 1000 રૂપિયા મોબાઈલના પોતાના ખર્ચીને દરેક યુવાનોને વિહારની અંદર મોકલે,
થાય છે એ દિવસે કેપી સંઘવીએ બાબુ કાકાએ 55,555 રૂપિયા બિહાર સેવા ગ્રુપમાં નીકળ્યા છે. ત્યાંથી બિહાર કરતા અમે વડોદરા આવ્યા. અકોટાની અંદર અમારે બિહાર સેવા ગ્રુપની સ્થાપના હતી બપોરના સમયે. સવારના મારું જાહેર પ્રવચન એમાં એક જ મિનિટ માટે હું બોલ્યો. આજે બપોરે તમારા બહેનોને કીધું, ભાઈ હોય, મિસ્ટર હોય કે દીકરો હોય એને મોકલજો, આવી એક સરસ સેવા માટે એમને તૈયાર કરવા છે. આ સભામાં એ દિવસે સભામાં એક ભાઈ બેઠા હતા. બપોરના 2:30 વાગે તેઓ મને મળવા આવ્યા. મારા સાહેબ 10 મિનિટનું કામ છે, હું એકદમ શ્રમિક, એનો હમણાં નહીં, પછી મળો, કાલે મળો, આજ રવિવાર છે, મારો બપોરનો ટાઈમ પણ અપાઈ દો. મને કે આવતીકાલે હું યુએસ જાઉં છું. મેં કીધું, બોલો, અમેરિકા આવે એટલે ઠંડા પડી જવું, મોદી નહીં ઠંડા થઈ જવું. મને કે, મેં કીધું, બોલો, સાઈડમાં બેસાડ્યો. મને કે, મારા સાહેબ સવારે 2 મિનિટ તમે બોલ્યા એને સાંભળ્યું. હું વડોદરાનો છું પણ અમેરિકા વર્ષોથી રહું છું. સાંભળજો, અમેરિકામાં મહારાજ સાહેબ અમે કમનસીબ છીએ, અમને ભગવાન મળ્યા છે, પંચ મહાવ્રતધારી ગુરુ. આ ગુજરાત નસીબદાર છે કે સવાર પડે અને ગુરુ ભગવંતોના દર્શન થાય છે, અમને નથી મળ્યા. તમે જે મિશન ઉપાડ્યું છે વિયાર સેવા ગ્રુપનું, મને કે મારા સાહેબ બાકી બધા મિશન બાજુ પર મૂકીને આને 1 પોઈન્ટ મિશન બનાવશું. ઓકે, એ જ કામ છે. પછી એને આગળ વાત કરી અને મારા સાહેબ એના માટે હું પણ એમ કહું છું કે આ જો વિસ્તારવું હોય તો ફાઇનાન્શિયલી પણ તગડું હોવું જોઈએ. ઓકે, અને એને ત્યાં ને ત્યાં જ કીધું. એ માટે મારા તરફથી 55,555 રૂપિયા આપું છું. વડોદરાના અમારા કેપ્ટનો એના સાક્ષી છે. એ જ દિવસે તેના દિલેશભાઈને એમને પહોંચાડ્યા. આ રકમ ડોક્ટર સંજયભાઈ પાસે પહોંચી. સમસ્ત વિયાર સેવા ગ્રુપના જેઓ કન્વીનર છે, અહીં બેઠેલા તમામ ગ્રુપના કેપ્ટનોને આજે કહેવામાં આવે છે, ત્યારે પણ વિહાર દરમિયાન નાનો મોટો ખર્ચો કરવો પડે કરી નાખજો, બિંદાસ કરી નાખજો. કોઈ સાધુ મહારાજ, કોઈ સાધ્વીજીને અચાનક કોઈ જરૂર પડે એ વખતે તમે વિચારતા નહીં, ખિસ્સામાં હું કેવી રીતના કાઢું, તમારે કરી નાખવાનું. અને તમારે તમારા કેપ્ટનને જણાવવાનું અને કેપ્ટન એટ એ ટાઈમ સંજયભાઈને જણાવશે. આજકાલ તો કુરિયર કરવાની પણ જરૂર નથી, બેંક એકાઉન્ટ નંબર આપો, અહીંયા નાખ્યા અને ત્યાં બિહારમાં પાછા બેંક એકાઉન્ટ નંબર નહીં આપી દેતા મારા સાહેબને, અહીંયા હું નાખું છું, તમે ત્યાં પહોંચી જાઓ. આવી સરસ વ્યવસ્થા અત્યાર સુધીમાં આવા બે ભાગ્યશાળીઓએ સુંદર મજાનું યોગદાન આપ્યું છે. અને અહીંયા બેઠેલાઓને કહું છું, આજે કોઈ તમારી પાસે ડોનેશન લેવાની આ વાત નથી કરતા, આ અનુમોદના કરવા માટે વાત કરીએ છીએ. બાબુ કાકાનું સ્વાસ્થ્ય નબળું હોવાના કારણે તેઓ નથી આવી શક્યા. ગઈકાલે જ સંજયભાઈએ અશોકભાઈ અમેરિકા જેવો રહે છે એમને મેલ કર્યો કે અમારું આ સંમેલન છે, આપ ક્યાં છો? આજે સમાચાર આવ્યા, હું 1:30 વાગે અમદાવાદના એરપોર્ટ પર ઉતરી રહ્યો છું. કોઈ કલ્પના નથી કે તેઓ આવશે. અને ભગવાનની કૃપા ગણો કે ચમત્કાર ગણો, બપોરે કેવો આવી રહ્યા છે સાંભળી લો. બરાબર 1:30-2 દરમિયાન આવી 3 ક્લિપિંગ્સ બતાવવામાં આવશે. 2:00-2:15 દરમિયાન અમારા અમદાવાદના એક વકીલ સાહેબ છે જેનું નામ કમલેશભાઈ શાહ, કમલેશભાઈ ઉભા થશો, તેઓ તમારી સમક્ષ વિહાર દરમિયાન ક્યારે કોઈ ઘટના ઘટે, જો મજાની વાત જુઓ, અત્યાર સુધીમાં કદાચ ગમે તેટલા એક્સિડન્ટ થયા હશે, પણ જ્યારથી વિહાર સેવા ગ્રુપના મેમ્બર સાધુ સાધ્વીની સાથે છે ત્યારથી એક પણ ઘટના અકસ્માતથી ઘટી નથી. તમારી તાકાત શું છે એના પરથી તમે સમજી શકો છો. ખાલી તમારી સાધુની સાથેની હાજરી પણ જો એક્સિડન્ટ થી મુક્ત કરી શકતી હોય, તમે ખુદ જો અહીંયા આવી જાવ તો અમારો તો ભેડો.
બેથી સવા બે દરમિયાન કમલેશભાઈ વિહાર દરમિયાન બાય ચાન્સ કોઈ બાઇક વાળો કોઈ સ્કૂટર વાળો કોઈ ગાડી વાળો ટ્રક વાળો ચક્કર મારી ભાગી જાય એ વખતે તમારે હતકપ્રપ થયા વગર ઇમિજિએટલી કઈ એક્શન લેવી જોઈએ એની બહુ સુંદર માહિતી આપશે. આ એમ નહીં સમજતા કેપ્ટનોએ જાણી લેવાનું, કારણ કે દરેક વીઆરમાં તમારી સાથે કેપ્ટન નથી, ક્યારેક તમે હશો ક્યારેક જુદા હશે. માટે પ્રત્યેક મેમ્બરે બરાબર 1:30 વાગે હાજર થવાનું. 2:20માં તેઓ સુંદર હોમવર્ક કરીને આવ્યા છે. મહેસાણા કેસમાં તેઓ ખૂબ ઊંડા ઉતર્યા છે, જો કે એની વાત અત્યારે નથી કરવાની. તમારે એક્સિડન્ટ વખતે શું સાવધાનીને જાણકારી મેળવવાની એ વાત કરશે. ત્યાર પછી પરમાત્માના શાસનના સાધુઓની એમના સંયમની સુરક્ષા એ ભારતની સંસ્કૃતિની સુરક્ષા છે. આવી સંસ્કૃતિ પ્રેમી આ દેશમાં ભૂતકાળની અંદર કેવા કેવા લોકોએ કેવી કેવી રીતે સંસ્કૃતિની રક્ષા કરી છે એની એક નાટિકા આ સ્ટેજ ઉપર નડિયાદના યુવાનો બહુ સરસ રીતે ભજવશે. લગભગ 40 મિનિટનું એ નાટક પૂરું થાય 3 વાગે. તમામ ગ્રુપના એક એક કેપ્ટન યા મેમ્બર આગળ આવશે. 8 મહિના દરમિયાન તમે કેટલા સાધુ ભગવંતોને વિહાર કરાવ્યો, તમારા કેટલા યુવાનોએ વિહાર કર્યો, તમારે કેટલા કિલોમીટરનો વિહાર થયો અને તમે કયા કયા સ્ટેશન સુધી સાધુ ભગવંતોને લેવા મૂકવા જાઓ છો અને આ વિહાર દરમિયાન તમને થયેલા એકાદ અનુભવ આ 3 થી 4:30 દરમિયાન તમારે અહીંયા રજૂઆત કરવાની છે. અને છેલ્લે જે ગ્રુપ નવા સ્થપાયા અથવા જે ગ્રુપને મોમેન્ટો નથી મળ્યા, ઉમરા જૈન સંઘ તરફથી દરેકને મોમેન્ટો આપવામાં આવે છે. કેપ્ટનોને એ મોમેન્ટો આપવામાં આવશે. 5 વાગે પાછું આપણું સેક્શન બીજું પૂરું થશે અને 5 થી 5:30 કેપ્ટનોની મીટિંગ જેમાં જેને જોઈતા હશે રિફ્લેક્ટર વગેરે આપવામાં આવશે. જે પણ જરૂરી માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવશે. આ રીતના આજનો આ કાર્યક્રમ પૂરો થશે. કાર્યક્રમ પૂરો થાય પહેલાં તમને ખાસ કહી દઉં, તમને બધાને અમદાવાદ જેવા શહેરમાં VIP ટ્રીટમેન્ટ આપવી કેટલી કઠણ હોય છે. કોઈ તીર્થની અંદર 1000 લોકોને ભેગા કરવા બહુ ઈઝી છે, પણ એક શહેરમાં 1000 લોકોને આવી સેવા આપવી, સૌથી પહેલાં ધર્મરસિક વાટિકામાં 300-350 સુરતના યુવાનોને સરસ મજાની ટ્રીટમેન્ટ આપનારા વાસણાના રાહુલભાઈ આવ્યા છે, તેઓ નીકળી ગયા. એમણે સુરતના યુવાનોને સરસ મજાની, વાપીના યુવાનોને અહીં સુધી પહોંચાડ્યા. એવી જ રીતના ઝાલાવાડની ધર્મશાળામાં નવસારીના જે ભાઈઓ ઉતર્યા હતા એમને અમારા પંકજ સોસાયટીના રૂપેશભાઈ આવ્યા છે. રૂપેશભાઈ બધા તમારી સેવામાં લાગેલા છે. આ રૂપેશભાઈ અને પંકજના યુવાનો કાલ રાતથી ખડે પગે હાજર છે. જે લોકો ડાયરેક્ટ પંકજ સોસાયટી ગયા હશે, ભિવંડીવાળા ગયા હતા, તમને બધાના ઘરે લઈ ગયા હતા ને? અને એ જણ કે એના બંગલા બહુ મોટા, તારે શું કરવું છે બોલ? ભિવંડી છોડીને અહીંયા રહી જાઉં છે? મને કે શું મારે છે? ભક્તિ નાવા ધોવા ગયા સાથે અમારા સંપૂજન ફાવી ગયા. તમે તો સંપૂજન, અને અમે જે દિવસે કીધું કે અમારા યુવાનો આવે છે એમને સરસ સેવા આપજો, મને કે એની નૌકાશી અમે કરાવીએ. મેં ના, નીચે વધી પડશે અમારે, એટલી સરસ સેવા આ યુવાનોએ આપીશ. તો એની ઉપર અમારા 4 થી 5 યુવાનો તમારા ફોર્મ રજિસ્ટ્રેશનની અંદર પલકભાઈ, કર્તવ્યભાઈ, એલર્ટ ગ્રુપની આખી ટીમ એ લોકોએ પણ સરસ ભોગ આપ્યો છે. તો એ સિવાય અમારા શ્રેણીકભાઈ કિરીટ ગ્રાફિક્સવાળા જેટલા પણ બેનર્સ પ્રિન્ટિંગનું કામ એમણે કર્યું છે, એની સાથે સાથે અહીંયાનું બુકિંગથી લગાવી બધા જ કામ અંબાવાડીના ચીનુ દાદા જેવો કહેવાય એમના પૌત્ર પ્રશાંતભાઈએ ભોગ આપ્યો છે. તો અમારા સચિનભાઈ સાહિબા અને અંકિતભાઈ અમારા પંકજ સોસાયટીના આ બંને યુવાનોએ પણ ખડે પગે બધાની સાથે ફોલોઅપ કર્યું. પછી વાગડવાળા વિકીભાઈ આ બધાએ જે સરસ મજાનો ભોગ આપ્યો ત્યારે આજનો આ કાર્યક્રમ એકદમ સફળ થયો છે. એમની પૂરી પૂરી રાકેશભાઈ માટે હું બોલું, હજી રાકેશભાઈ મારા માટે બોલશે. ચાલે છે, ત્યાં છે. મોર્નિંગ ન્યૂઝ નામનો અંક આવે છે, જેમાં આવે છે આપણી ઉછીનો.
આ મોર્નિંગ ડ્યુસના બે મહિનાના એક અંકનો કોઈને સૌજન્ય માટેનો લાભ લેવાની ઈચ્છા થાય તો માત્ર જાણકારી માટે કહું, માત્ર ફક્ત ને ફક્ત 15000 રૂપિયાનો નકરો, 1500 થી વધારે નકલ ઘરે ઘરે સુધી યુવાનોને ફ્રી ઓફ ચાર્જ જાય એવું મોર્નિંગ ન્યૂઝ માટે. અને એક વાત બીજી આગળ, સમયની ઘણી મર્યાદા છે પણ માત્ર 2 મિનિટમાં આચાર્ય ભગવાન લબ્ધી પ્રસાદ પરમ પૂજ્ય સરસ્વતી લબ્ધી પ્રસાદ આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજાએ ત્યાં બેઠા બેઠા આપણા આ કાર્યની શું અનુમોદના કરી છે એમના શબ્દોમાં હવે વાંચું છું. વિહાર સેવા ગ્રુપના શાસન પ્રેમી તમામ યુવાનો યોગ્ય ધર્મલાભ. પન્યાસ શ્રી મહાબુદ્ધિ વિજયજીની મંગળ પ્રેરણા ઝીલી લઈને તમો સૌએ જંગલ તીર્થ સ્વરૂપ પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોના દ્રવ્યપાન અને ભાવ પ્રાણની સુરક્ષા અર્થે સમય શક્તિ અને સમજનું યોગદાન આપવાનું જે ભવ્ય પરાક્રમ કર્યું છે એ બદલ મારા તમને સૌને અંતરના ખૂબ ખૂબ અભિનંદન છે. 21000 વર્ષ સુધી પ્રભુ વીરનું શાસન જે પૂજ્યોના અસ્તિત્વના કારણે જ ટકવાનું છે એ પૂજ્યોની શાતા અને સમાધિમાં નિમિત્ત બનીને તમે સૌ કેટલા વિશિષ્ટ અને વિશુદ્ધ પુણ્યના માલિક બની રહ્યા છો એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તમને સૌને અંતરની શુભકામના અને હૃદયના આશીર્વાદ પાઠવું છું કે સ્થાવર તીર્થની રક્ષા કરવા કરતાંય એક અપેક્ષાએ અતિ મહત્વની ગણાતી જંગમ તીર્થની રક્ષાના આ મંગળ અભિયાનમાં જોડાઈ જવાના તમને મળેલા સદભાગ્યને તમે કાયમ જીવંત તો રાખજો જ, પણ તમારા સુપુત્રોને પણ વારસામાં આ સદભાગ્ય આપીને જ રહેજો. ધર્મલા દત્તક રત્નસંગ સુરીના ધર્મલા સંગી ચરણો મે और मैंने दूसरा प्रश्न किया इसको
ने मुझे क्या जवाब दिया इस शायरी को सुनना सर उसने मुझे जवाब दिया कि सितारा अब तो जिंदगी का हर अरमान इनके नाम लिखकर जाएंगे। हाँ दोस्त अब आगे कि अब तो जिंदगी का हर अरमान जी शासन के नाम लिख देंगे अब तो जिंदगी का हर अरमान जिन शासन के नाम लिख देंगे हमें भी कोई पहचान सके ऐसी एक अलग पहचान लिख देंगे हमारी जिंदगी पे तो जिन शासन का नाम पहले से ही लिखा था हमारी जिंदगी पे तो जिन शासन का नाम पहले से ही लिखा था अगर वक्त पड़ा तो मौत भी जिन शासन के नाम। और मैंने पूछा इतना क्यों तब एक ही बात बताई कि मेरी जिंदगी की सांसों को चलाने वाला तू है मेरी जिंदगी की सांसों को चलाने वाला तू है और मेरी दिखती हुई नैया को चलाने वाला तू है। मैं तो इस गलत फहमी में था कि मेरी जिंदगी मेरे दम पर चल रही है पर बाद में मालूम पड़ा मेरी जिंदगी को तो चलाने वाला तू है। एक बिहार जी के ऊपर गीत बना भूल चुकी दुनिया सारी वो याद दिलाने आ जाओ इस पापमयी धरती को मारे प्यार सिखाने आ जाओ इस पापमयी धरती को मारे प्यार सिखाने आ जाओ Thank you.
રેતમાં ખાલી સુઈ ગયા જિંદગીમાં જાગતા છે એનો પુરાવો એમને આપણને બધાને કરાવી દીધો. અહીંયા જ્યારે શરૂઆતની સભા હતી ને પૂજ્યશ્રી નહોતા ત્યારે ઘણા પોતે સુઈ ગયા હતા અને સુતા હતા, હવે જાગતા થયા. હવે પછીની વાત, અગત્યની વાત, જ્યારે કોઈ ઘટના ઘટે છે ને બિહારની સેવામાં આપણે જોડાયા છીએ ત્યારે એ ક્ષણમાં કદાચ આપણી પાસે આપણા પોતાના કેપ્ટન હાજર હોય કે ન હોય, પણ મને એ ઘટના વખતે તાત્કાલિક શું નિર્ણય લેવો અને કાયદાકીય રીતે લીગલી આપણને શું ઉપયોગી થાય એવું સુંદર મજાનું માર્ગદર્શન આપવા માટે કમલેશભાઈ જે પોતાની એડવોકસી માટેનો સુંદર પ્રેક્ટિસ કરી રહ્યા છે, કમલેશભાઈને વિનંતી કરું છું આપ આવો અને 10-15 મિનિટમાં જ આપનો ટુ ધ પોઈન્ટ સુંદર અત્યારથી માઈક આપી દેજો. કોડેડ માઈક આપો. હેલો, શું સારું થઈ બધી હલો ખૂબ જ સંવેદનશીલ વિષય આજે બેનર જોઈ રહ્યા છો ને એ બેનર માં માર્ક કરીને જોજો. સાક્ષી તરીકે કઈ નિવેદન લખાવે ત્યારે એનું રહેવાનું સ્થળ સમગ્ર ભારતમાં આવેલા વિહાર ધામો. એક કદાચ તમારા કુટુંબમાં કોઈ વડીલ કે કોઈ મોભી કે તમારો પોતાનો દીકરો અકસ્માતે મરણ પામે ત્યારે તમે જે સંવેદના વિચારો છો એવું કદાચ સાધુ સાધ્વી ભગવાન કોઈ પણ ક્ષેત્રે જે વિહાર કરતા હોય કદાચ ઘણા ધર્મો પામે તો કદાચ તમે છાપામાં વાંચીને ચર્ચા કરીને બેસી રહેશો. આ સંવેદના એ મને આપની સમક્ષ ઉપસ્થિત કર્યો છે. 9/11/2009 ના રોજ આચાર્ય ભગવાન મુહૂર્તમાં સુરી સ્વરજી મહારાજના ચાર સાધુની હસ્તરેખા હેમરેખા પદ્મરેખ અને કલ્યાણરેખા શ્રી કાળધર્મ પામ્યા. મહેસાણાના એક્સપ્રેસ હાઈવે પર આ અકસ્માત થયો સુરી રોડ પર. ત્યારબાદ 1/1/2013 રોજ ભરૂચ પાસે નાનશેખર વિજયજી મહારાજના હસ્તકે વિજયજી મહારાજે અકસ્માત થયો અને જંબુ વિજય મહારાજે અકસ્માત. આપણા લોકોની ફરજ અને અકસ્માત વખતે લેવામાં ની ધ્યાનની મહત્વની બાબતો હું આપની સમક્ષ આજે કહેવા આવ્યો છું. અકસ્માત થાય એટલે પહેલા તો સાથે હોય સાધુ ભગવંત હોય કે સાધ્વીજી ભગવંત હોય, આગળ પાછળ વિહાર ચાલતા હોય અને કદાચ 1 કિલોમીટરના અંતરે પણ વિહાર કરતા હોય છે ત્યારે હવે જ્યારે આ વિહાર યાત્રા શરૂ થઈ છે તેમાં આપણા યુવાનો જોડાયેલા હોય છે ત્યારે એમને શું કરવાનું હોય છે? સૌપ્રથમ તો એમને પોતાની ફરજ સમજવી જોઈએ કે જેવો અકસ્માત થાય તો એ સ્પોર્ટ્સની પાસે કોઈ માર્ગદર્શન કરી અને તાત્કાલિક સારવાર મળી રહે એ બાબતનું ધ્યાન પહેલા કેન્દ્રિત કરવું જોઈએ. નહીં કે અમે આમાં ફરિયાદ કોણ કરશે, પોલીસના લફડામાં કોણ પડશે, આપણા કેપ્ટનને જાણ કરી એ આવે પછી આપણે કાર્યવાહી કરીએ, એ બધો સમય જો તમે ગુમાવશો તો તમારું કાર્ય લગભગ નિષ્ફળ ગયેલું જણાશે. કારણ કે જે કઈ ઇન્જરી હોય છે એ તાત્કાલિક સારો માંગી લેવાની ઇન્જરી હોય છે, એમાં જો હેડ ઇન્જરી હોય તો વિના વિકલ્પે એકદમ કોઈ પણ વિકલ્પ, એવું નહીં કે 108 ની રાહ જોઈ, કોઈ પણ વિકલ્પમાં કોઈ તૈયારી બતાવે તો તાત્કાલિક હોસ્પિટલાઇઝ સાધુ સાધ્વી ભગવંતને કરવા જોઈએ જેથી કરીને એ ઇન્જરી ડેવલપ વધારતી અટકી શકે અને લોહી વહેતું પણ અટકી શકે. એફઆઈઆર કરવાની વસ્તુ આવે છે ત્યારે પણ ઘણીવાર યુવાનોને વિચાર આવે છે અને ખાસ કરીને જેને લીગલ સાઇડનું નોલેજ નથી હોતું એને એવું થાય છે કે પોલીસના લફડામાં આપણે ક્યાં કરવું. પણ હું તો એવું કહું છું કે આ લફડામાં પડશો તો તમે ફાવશો, કારણ કે હું આવા 3-4 અકસ્માતના સાક્ષી તરીકે ફરિયાદી તરીકે ગુજરી ચૂક્યો છું, વકીલ તરીકે નહીં પણ એક
संजोग उत्पन्न थया मने एमा उपरियारी भर्यो अने मने जे आजे जीवन मा आनंद मळ्यो छे यो आनंद क्यारे पण मळेलो नथी। फरियाद विना विलंबे तात्कालिक करवी पण जरूरी छे કે જેથી કરીને ટાઈમ 7 વાગે અકસ્માત થયો તો 7 થી 8 ના ગાળામાં આગળના ડેસ્ટિનેશન ઉપર કે જ્યાં ટોલ ટેક્સ છે જ્યાં કેમેરા લાગેલા છે તેમાંથી પસાર થયેલા વ્હીકલો નું માર્ગદર્શન પણ આપણે પોલીસને આપી શકીએ કે 7 થી 8 નો આ બનાવ હતો અને એ દરમિયાન જે વ્હીકલ પસાર થયા એ જ અકસ્માત કરીને ગયા હશે એવું માનોને પૂરતું કારણ પોલીસને મળી રહેતું હોય છે। હવે સમજો તમે એમ માનો કે આપણે ડ્રાઈવરને જોયો નથી આપણી પાસે નંબર નથી એવા સુલભ બચાવો તમારે વિચારવાના હોતા નથી એ પોલીસનું કામ છે પોલીસ તપાસની અંદર બધું મળી આવતું હોય છે। સાધુ ભગવાનને સાધ્વી ભગવાન તો આપણને માર્ગદર્શન ચોક્કસ આપશે પણ અકસ્માત બાબતે જે માર્ગદર્શન મેળવવાનું છે આપણે પોતે મેળવવાનું છે કે જે વખતે કાર્યવાહી કરવાની છે એમાં આપણે કદાચ કોઈ ભૂલથી પણ ગુરુદેવની આજ્ઞા ના હોય છતાં પણ આપણે કદાચ હોસ્પિટલાઇઝ કરી પણ દીધા હોય તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી કે ભાઈ આપણે ક્રિયા કરવાની બાકી છે કે આ છે એવું કશું વિચારવાનું એ સમયે આપણે નથી લેતું અને કદાચ થાય તો પણ આપણા કરુણાના સાગર એવા સાધુ સાધ્વી ભગવંતો એ સમજી શકે એવી વસ્તુ છે। ત્યારબાદ ફરિયાદીએ એવું નથી વિચારવાનું કે આ સંગેથી વિયા કરીને આ સાધુ સાધ્વી ભગવંત આવ્યા છે તો એ સંઘના દ્રષ્ટિઓને આપણે જાણ કરીએ દ્રષ્ટિઓની પણ આપણે રાહ જોવાની જરૂર નથી। વિયા ક્ષેત્રના ધામમાં જે યુવાનો આવ્યા છે આપણા વિયા ક્ષેત્રના ધામના ટ્રસ્ટીઓ છે મને પોતે ફરિયાદી બની ગયું કે આ ઉત્તમમાં ઉત્તમ કાર્ય કર્યું ગણાશે। જે વિયા ધામના ગ્રુપ લીડરો છે કન્વીનર છે એ તો એનું કામ કરશે અને આપણે આ જે સભામાં આજે ઉપસ્થિત થયા છે એનાથી અમારી જવાબદારી પણ વધારે ઉપસ્થિત થાય છે। સંજયભાઈને આપણે જાણ કરી દઈએ સંજયભાઈ કેમ કરીએ એ વસ્તુ શક્ય નથી। સંજયભાઈ સુરત હોય છે અમદાવાદમાં અકસ્માત હોય છે ફરિયાદ કોઈ પણ કરી શકે છે એવું નથી કે ફરિયાદી સ્થળ ઉપર હાજર હોય એ વ્યક્તિ કરી શકે ફરિયાદ કોઈ પણ વ્યક્તિ જ્યાં હાજર હોય કે ના હોય પણ એને માહિતી મળે તો એ જગ્યા પર પહોંચી અને એની ફરિયાદ લગાવી શકે। સપોઝ એવું બને કે કોઈ વિયા ક્ષેત્રના ગામની પણ શહેરની અંદર પણ કે કદાચ અકસ્માત થયો અને આપણે ખબર પડી તો આપણે જઈને તે ફરિયાદ કરી શકીએ છીએ। એવું નથી કે આપણે એમાંથી જે કે મોટો હતો ને મોટો માર્ગામ હતો માર્ગામથી જઈને પણ ફરિયાદ કરી શકાય અને એ જગ્યાનું જે પંચનામું છે એ બહુ અગત્યની વસ્તુ છે કે જેથી કરીને તેના અકસ્માત વખતે જે કંઈ અવશેષો પડેલા હોય કોઈ કાચ પડેલા હોય કોઈ ગાડીનો કોઈ એવો લેન્ડમાર્ક વસ્તુ પડી હોય કે જેથી કરીને એનું આઈડેન્ટિફિકેશન મળી શકે સપોઝ મોબાઈલ પણ પડી ગયો હોય અને એના વ્હીલના માર્કો હોય છે એ બાજુમાં આપણે ઈંટો અથવા પથ્થરો અથવા જાડો ગોઠવી અને એ જગ્યા પ્રોટેક્ટ કરી દેવી જેથી પંચનામું ના થાય ત્યાં સુધી એની યથાવત પરિસ્થિતિ જળવાઈ રહે અને જેથી કરીને એ યથાવત પરિસ્થિતિના આધારે પણ આગળનું વૈજ્ઞાનિક પરીક્ષણ થઈ શકે। હવે બીજું જે કોઈ પણ એને સવાલ પૂછો એ પછી પૂછી શકશે બીજું ગુનાની જગ્યાનું પંચનામું થયા બાદ આગળની કાર્યવાહી કે આજુબાજુના વિસ્તારોમાં પાનના ગલ્લા હોટલો અથવા કોઈ એવું બીજું કંઈ જગ્યા કે જ્યાં અમુક માણસો ભેગા થતા હોય છે એવા માણસોના નામ ને સરનામા લે એવા જેથી કરીને એના નિવેદન લેતી વખતે કે આ અકસ્માત કર્યા પછી માણસની વર્તણૂક જે હોય છે એ બદલાતી હોય છે। આજે મારાથી અકસ્માત થયો તો હું પણ ગભરાવાનો તો છું મારની બીકે કદાચ એ ડ્રાઈવર ભાગી પણ ગયો હોય પણ આગળના સ્થળે ચા પીતા પીતી વખતે એને કદાચ ભૂલથી એવું થઈ જાય કે આગળ અકસ્માત થયો એનું શું થયું તો એ વસ્તુ પણ ધ્યાનમાં રાખીને આગળ તમે કે આ માણસને ખબર હતી કે અકસ્માત થયો છે એટલે એ અકસ્માત બાબતે કંઈ જાણે છે એટલે એવા માણસોના નિવેદન પણ ઘણી વાર બહુ અગત્યના થતા હોય છે। ઘણી વાર ગાડી સાફ કરવા માટે કે વ્હીલ માર્ક પર જે નિશાન હોય છે રીવા ધોવા માટે એ આગળના કોઈ હોટલ ઉપર પાણીની ડોલ માંગીને ટ્રક સફાઈ પણ કરતો હોય છે એટલે આવા બધા સાંયોગિક પુરાવા કાનૂની દ્રષ્ટિએ બે જાતના પુરાવા હોય છે એક પ્રથમ દ્રષ્ટિએ પુરાવો અને બીજો સાંયોગિક પુરાવો। પ્રથમ દ્રષ્ટિએ પુરાવો કદાચ જે હાજર હોય અકસ્માત જોયો હોય એ પ્રાઇમા ફેસી એવિડન્સ આપી શકે અને એના પછી જે આ સાયોગિક પુરાવા જે કીધા મેં વ્હીલ માર્કના નિશાન હાઈવે ઉપરના પંચનામા અને હોટલ માલિકોના જવાબો એ બધી વસ્તુ સાયોગિક પુરાવાના આધારે વૈજ્ઞાનિક પરીક્ષણના આધારે થતી હોય છે। હવે આ જે સાધુ સાધ્વી ભગવંતોના અકસ્માત થાય છે એમાં આપણે ઘણા બધા સંવેદનશીલ થઈએ છીએ લેરીઓ કાઢીએ છીએ બધું જ કરીએ છીએ પણ એની સાથોસાથ દરેક અકસ્માતોને આપણે ઈરાદો શું છે એ નજરમાં રાખીને આપણે કાર્ય કરવાનું હોય છે। ડ્રાઈવરને પકડે જો હોય તો એને મારવાનો નથી કે મારીને ધુલાઈ કરવાની નથી
સમજી લો તમે કારણ કે એવું ના બને કે માહોલની અંદર એવી ઇન્જરી તમે કરી દેશો કે જેથી કરીને એનું મૃત્યુ નીકળી જાય અને આપણા વિરાટ પેપરના ગામના યુવાનોને કાળું પલક લાગી જાય આપણે કોઈ મારામારી કર આપણે પ્રોટેક્ટ કરવાના કે એનેથી કદાચ અકસ્માત થયો હોય ને ઉભો રહ્યો હોય ને સહાયરૂપ હોય તો એને બાજુમાં બેસાડીને નિપુણ પર જે કાયદેસર કાર્ય હોય તો એ કરવાની છે પણ આપણે એવો મોટિવ લઈને નહીં જવું કે દરેક અકસ્માત થયેલો છે અકસ્માત કરનારો ઈરાદા સાથે જ અકસ્માત કરીને ગયો છે એટલે આપણે એને મારવો છે એવો ઈરાદો લઈને ક્યારે પણ ખૂટશે કરશો નહીં કે જેથી કરીને આપણે કે એ આધાર જે કામ માટે સંડોયેલા છીએ આપણે સંડાયેલા છીએ એ આમાં આપણે સંડોવાય એ અથવા આપણે કોઈ ઇલીગાલિટી કરી દેશે એટલા માટે માર્ગદર્શન આપું કારણ કે યુવાનોની વયો છે 25 વર્ષથી 30 વર્ષના યુવાનોમાં જોર વધારે હોય છે અને યુવાનોની સંખ્યા જ વધારે છે હું તો એવું માનું કે આવી સિટીની અંદર આવો પ્રવચન કે આવું માર્ગદર્શન આપવાનું અને અકસ્માત ક્યારે થાય જ નહીં એવું હું મારું મનોમન પ્રવે છે પણ છતાં જ્યારે આ સબ્જેક્ટ લઈને આપણે ઊભા છીએ ત્યારે આ બધી માર્ગદર્શિકાઓ સાહેબ સાથે વાત થઈ એટલા માટે જરૂરી છે બીજું આ જે ફરિયાદ છે એ સપોઝ આપણે મૌખિક આપી શકીએ અથવા લેખિત પણ આપી શકીએ એવું નહીં કે આપણે મૌખિક ફરિયાદ પણ આપી જોઈએ એની અંદર સાહેબોના નામ આપી શકીએ અને એની અંદર આપણી પાસે કંઈ જે ગુનાવા હોય એ આપી શકીએ અને ખાસ જો યુવાનો વિરાસ મિત્રના ધામ સાથે સંકળાયેલા હોય તો એની અંદર ચોક્કસ એવું લખાવે કે હું રિવર્સ ગ્રુપની અંદર આજે સાધુ સાથે જીવનની સેવા માટે એમની સાથે વિહાર કરતો હતો અને આ અકસ્માત બન્યો એ શબ્દો ખાસ લખાવે જેથી કરીને એનું વજન થઈ શકે અને એની તાત્કાલિક જાણ એના કેપ્ટનને કરે અને એના કેપ્ટન આગળ કન્વીનરને બસે લીગલ સાઇડના જે અમુક બહુ મહત્વના મુદ્દાઓ છે એ કન્વીનર સાથે અમે ચર્ચા કરીશું એમાં કઈ સેક્શન લાગે કઈ ના લાગે એનું ચાર્શીટ વ્યવસ્થિત થયું છે કે નહીં એનું પરીક્ષણ વ્યવસ્થિત થયું છે નહીં એના કેસનો પ્રોગ્રેસ શું થયો છે એની કોઈ બીજા ચિંતા કરવાની નથી જે કન્વીનર અને મેઇન ગ્રુપ લીડરો છે એની સાથે અમે સંયોજન કરી અને આની કારણે અમારી જવાબદારી પણ વધી છે એવું આજે હું માની રહ્યો છું આ અકસ્માતની અંદર જે પણ ભોગવીએ છીએ અને જે પણ આપણે અનુભવીએ છીએ એ તો કદાચ તમે નજરે જોશો તો જ તમે અનુભવી શકશો અમે જ્યારે સાધુ સાધ્વી ભગવતના અકસ્માત બાબતે કેસની ફાઇલ લઈને ચર્ચા કરવા કદાચ બેસીએ તો અમે સ્પીચલેસ હોય છીએ અમે બોલી શકતા નથી હોતા કારણ કે આ જૈન શાસનની સુપ્રીમ કોર્ટની પાસે અમારી કોઈ દલીલો ચાલી શકતી નથી સાધુ સાધ્વી ભગવંત પાસે અમારે કદાચ સ્ટેટમેન્ટ અપાવવું પડે તો પણ અમને પસવો છૂટી જતો હોય છે કારણ કે એમણે જે નજરે જોયું હોય છે એમાંથી એક પણ અક્ષર એવો આગળ કોર્ટની અંદર પણ બોલવા તૈયાર નથી એ અનુભવ પણ અમે કરી ચૂક્યા છીએ પણ મહત્વનો મુદ્દો એવો છે કે જ્યારે કોર્ટની અંદર કેસ ચાલે છે સાધુ સાધ્વી ભગવંતના નિવેદન નોંધવામાં આવે છે ત્યારે કોર્ટ પણ નોંધે છે કે સમગ્ર ભારતભરના સંસારના લોકોને સાચો રસ્તો અને સંયમ જીવનની આરાધના કરવા માટે ભારતભરમાં વિહાર કરતા સાધુ સાધ્વી ભગવંતો કોર્ટમાં ક્યારેય ખોટું બોલી શકે નહીં અને એ આધારે મહેસાણા કોર્ટમાં જે ચુકાદો આવ્યો તેમાં ડ્રાઈવરની ઓળખ પણ થઈ નહોતી છતાં પણ એ કેસની અંદર ડ્રાઈવરને 7 વર્ષની સજાનો ચુકાદો આવ્યો એટલે એવું નથી માની લેવાનું કે આપણી પાસે પુરાવા નથી એટલે આપણો કેસ નબળો પડી ગયો આપણે આપણો કેસ પૂરક કરી લેવાનો છે લીગલ સાઇડની જે જવાબદારી છે એ અમે અમારી કેસ પૂરી કરીશું અને આજે બે જે માર્ગદર્શન મળશે હું પણ એક વિહાર સેવા ગ્રુપના વકીલ તરીકે આજે હું અહીંયા ઉપસ્થિત થયો છું અને આચાર્ય દેવ રત્નસુંદર મારા સાહેબના આશીર્વાદથી 2009માં આજ રાકેશ ભાઈને આવો જે માહોલ આવી અમારી એર ગાર્ડ ગ્રુપની શિબિરની અંદર રાતના 12:15 વાગે છેલ્લો નંબર જ્યારે મારો આવ્યો ત્યારે આજ સબ્જેક્ટ ઉપર જ્યારે મારે બોલવાનું થયું જૂજ 300 ની સંખ્યા કલ્પેશભાઈ ને બધા હાજર જયેશભાઈ કીધું કે અમારી ખરેખર ભૂલ થઈ આ સબ્જેક્ટ અમારે પહેલો લેવો જોઈએ અને એમને છેલ્લો પણ લીધો પણ ત્યારથી મને જે પ્રોત્સાહિત 2009 થી કર્યો છે ત્યારથી આ દિન સુધી હું આ સેવાની પણ સમગ્ર જૈન શાસનના કોઈ પણ કાર્યની અંદર રાહુલભાઈનો ફોન આવે કલ્પેશભાઈ કોઈ પણ એરમેરેટમાંથી ફોન આવે કોઈ પણ કાર્યમાં હું સંકળાયેલો છું બીજું ખાસ કે આપણે આપણે અહીંયા જે ભેગા થયા છે એમાં જે ગ્રુપો બન્યા છે એ ગ્રુપના કેપ્ટનો મારો મોબાઈલ નંબર 9825063830 ફરીથી કહું 9825063830 નોંધી લેશો મારો ઈમેલ એડ્રેસ છે કમલેશ કોઠારી 93@yahoo.in
कमलेश कोठारी 93@yahoo.in आ 24 अवर्स वीआर सेवा ग्रुप ना कैप्टन माटे गम्मे त्यारे अर्जी राखे पण मने फोन करीने कॉन्टेक्ट करी शकशो। मेहरबानी करीने कोई पण वीआर सेवा ग्रुप ना नामे मने कोई एना पर्सनल प्रॉब्लम के कोना कोई फाइनेंशियल ट्रांजेक्शन के धंधा ने लगती कोई पण माहिती पूछे नहीं अने पूछे तो हूं जवाब आपीश नहीं। फक्त साधु साधी भवन ना वीआर ने लगता ने अकस्मात ने बाबत ना लगता प्रश्नो मने पूछवाना रहेशे અને કોઈ પણ પોતાના અંગત પ્રશ્નો કે અંગત જે કંઈ કાર્ય હોય એ કાર્ય 2009 થી મેં એ અનુભવેલું છે કે એક બેનર નીચે હું અહીંયા ઉપસ્થિત થયો નથી કે મારે કોઈ એડવોકેસી કરી નથી। આ સુપ્રીમ કોર્ટની અંદર મને આજે માર્ગદર્શન માટે બી બોલાવ્યો છે એ મારી ખૂબ ખૂબ મને આનંદ થાય છે અને આવો સેવાનો મોકો મને જ્યારે જીવનમાં મળશે ત્યારે હું ગુજરાતની પણ ભારતભરના કોઈ પણ ક્ષેત્રમાં મને કદાચ આજ્ઞા કરવામાં આવશે તો હું જઈને ઉપસ્થિત રહીશ। ધન્યવાદ। કેસની સાહેબ ને જે મેં કીધું કે કલમો છે એ 279 સામાન્ય વ્યથા મહાવ્યથા 337 ને 38 માં આવેલી છે કે જેમાં શરીરના કોઈ પણ અંગને કાવી ખોડ આવી એટલે 337 સામાન્ય વ્યથા ટક્કર લાગી જાય ખાલી છોલાય તો 279 લાગે અને ત્યારબાદ અકસ્માતે મૃત્યુ। હવે અકસ્માતે મૃત્યુમાં મેં જેમ કીધું કે ઈરાદો છે એ બહુ મહત્વનો હોય છે। અકસ્માત કરતી વખતે જો 304 ની કલમ લાગેલી હોય તો એ અકસ્માતે મૃત્યુ થયેલું ગણાય અને જો એનો ઈરાદો હોય સપોઝ આજની તારીખે આપણે સાધુ સાધ્વી ભગવંતના વિહાર વખતના અકસ્માતો અને શહેરમાં બનાવતા અકસ્માતના બનાવો વિશે વિચારીએ તો જાણીતો કેસ વિશ્વિશા કે જેમાં એને ખબર હતી કે 150 ની સ્પીડે હું ગાડી ચલાવીશ તો કોઈના જીવનું જોખમ છે એમાં 304 એ અ ની કલમ લાગે છે કે જાણી જોઈને ઈરાદા સાથે એને આ ગાડીનું ડ્રાઇવિંગ કર્યું કે જેથી કરીને રસ્તામાં ચાલતા માણસનું મૃત્યુ નીપજી શકે છે। એ જ રીતે એ કેસની અંદર સુપ્રીમ કોર્ટ સુધી એને જામીન માટેની અરજીઓ કરી પણ એ નિષ્ફળ રહ્યો કારણ કે એનો ઈરાદો સ્પષ્ટ હતો કે ગમે તે થાય મારી 200 ની સ્પીડ કામ નહીં થાય એટલે જાણી જોઈને મૃત્યુ નીપજવાના ઈરાદા સાથે કોઈ કૃત્ય થયેલું જણાય તો એ ચોક્કસ એને 304 એમાં આવે 302 ની કલમ સપોઝ એવું કંઈ બને ઇન્સિડન્સ ને એવું કીધું કે આજે રાત્રે તારો વાળો કાઢી નાખીશ કે આજે રાત્રે તારો મૃત્યુ નિશ્ચિત છે એવો ઈરાદા સાથે કોઈ કૃત્ય થયું હોય અને કદાચ ગોલા ચાલી થઈ હોય એના ઉપર ટ્રક ચડાવી દેવામાં આવે અથવા કોઈ ઝઘડો થયો હોય કોઈને માર મારીને પાડી દેવામાં આવે એના ઉપર ટ્રક ચલાવવામાં આવે તો 100% 302 ખૂન ગણાય અને ઓલામાં 304 એ ઈરાદા સાથે કરવામાં આવેલું કૃત્ય કે જેને મૃત્યુ નિપજવાનું નિશ્ચિત છે કે હું 200 ની સ્પીડે હાઈવે ઉપર ટ્રક ચલાવીશ અથવા દારૂ પીને 100 ની સ્પીડે ચલાવીશ તો એ 304 એની વ્યાખ્યામાં આવે અને આપણા મહેસાણાની કોર્ટની અંદર 304 એની સ્પીડ હતી કારણ કે સર્વિસ રોડ ઉપર 8 ફૂટના રોડ ઉપર એ વાહન ચલાવી રહ્યો હતો એનો ઈરાદો હતો જ કે ભાઈ મારે સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડ ઉપર મારી ગાડી ચલાવી છે એટલે જે થવું થાય એટલે 304 એની વ્યાખ્યા એ કોર્ટે માની અને 304 એ સામાન્ય એક્સિડન્ટો એના થતા એમાં સજાની જોગવાઈ 2 વર્ષની છે અને 304 અમાં 10 વર્ષની છે પણ આપણા સાધુ સાધ્વી ભગવંતો એટલું કે છે કે પણ આવા કોઈ પણ કાર્યની અંદર આપણે નિમિત્ત બન્યા એ પણ આપણું એક કર્મનું બંધન હશે કે ભાઈ આવું કોઈ કારણે આપણા થઈ કે જેથી કરીને એના સંસારનો માવો વિખરાયો એવા કૃત્યમાં પણ આપણે ભાગીદાર ન બનીએ અને સંકેશ્વર પાસુના દાદાને પણ પ્રાર્થના કરીએ કે 2013 ના અકસ્માત બાદ આજ દિન સુધી જેમ અકસ્માત થયા એવા આવનારા અનેક વર્ષોના વર્ષો સુધી ક્યારેય આવા અકસ્માતો થાય જ નહીં અને જો થાય તો પણ એવા ઇન્જરી વાળા કેસો ના થાય કે જેથી કરીને મહાત્માજી કારણ ધર્મ પામે એવું ક્યારે બને નહીં। ખૂનની વ્યાખ્યા સાહેબ વિશેષ છે અને ઈરાદો જે છે એ જે મેં આપને કીધું છે ઈરાદો એ બહુ જરૂરી છે। આજે સમસ્ત વીઆર સેવા ગ્રુપને એક સરસ મજાનું માર્ગદર્શન આપીને સાથે સાથે કાયમ માટે સવારે ડોક્ટર શરદ ઠાકર જેમણે આપણને કીધું અડધી રાતે પણ આ કામ માટે તમે મને બોલાવશો હું હાજર રહીશ એ જ રીતના કમલેશભાઈએ પણ કીધું વીઆર સેવા માટે કોઈ પણ અકસ્માત કે લગતા માટે માર્ગદર્શન જોઈશે આ વીઆર સેવા ગ્રુપને હું સમર્પિત છું। એક જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ
તેમ તેમ આપણા ગ્રુપની અંદર સરસ મજાના ભાગ્યશાળીઓ મળતા રહે છે અને ગ્રુપની મજબૂતાઈ થતી જાય છે. હવે બે ત્રણ સરસ અનુમોદનીય સમાચાર. સવારે જે અમેરિકાના અશોકભાઈને તમને વાત કરી હતી મૂળ વડોદરાના, આ અમેરિકામાં અને ગઈકાલે સંજયભાઈએ એમને જેવા મેસેજ કર્યા અને સમાચાર મળ્યા કે તેઓ પોતે જ અમદાવાદમાં જતા સવારે વડોદરા ગયા અને જ્યાં સમાચાર મળ્યા પાછા બપોરે આવી ગયા. અત્યારે આપણી વચ્ચે બેઠા છે અશોકભાઈ, પોતે ઉભા થશે. प्यारा है सबसे प्यारा.
કેપ્ટનોએ આ કાર્યક્રમ પૂરો થયા પછી અહીંયા જ બેસવાનું રહેશે.